તો કોરોના વાયરસને લઈ આપવામાં આવેલા લોકડાઉનને લઈ અસંખ્ય લોકો અત્યારે ફસાઈ ચૂક્યા છે. ત્યારે આવા જ પાંચ માણસો જે છેલ્લા દોઢ માસથી જૂના ડીસા નજીક આવેલા ગંગાનગરમાં ફસાયેલા હતા. ગંગાનગરમાં ફસાયેલા પાંચે લોકો અમરેલી જિલ્લાના હતા અને છેલ્લા દોઢ માસથી લોકડાઉનના પગલે અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા હતા. ત્યારે જૂના ડીસાના સ્થાનિક કાંતિભાઈએ આ પાંચ લોકોને મદદ માટે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગલાલ માળીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જેથી ફસાયેલા પાંચ વ્યક્તિઓએ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગલ માળીનો સંપર્ક કરતા મગનલાલ માળીએ આ પાંચ લોકોની મદદ માટે અમારા સંવાદદાતાને સૂચના આપતા આ પાંચ લોકોને ભોજનની સુવિધા કરી આપી હતી. જેથી આ પાંચ પરિવારોએ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનો આભાર વ્યક્ત કર્યો હતો. જુનાડીસા ગામે હમણાં કોરોના જે વાયરસ ચાલી રહ્યો છે તેમાં અમરેલીથી લગભગ 5-6 જણા આવેલા છે, જે અહીંયા ગંગાનગર જે વિચરતી જાતિના મકાનો બનાવેલા છે ત્યાં આગળ ફસાયેલા હતા. જો કે ચાર બહેનો ગઈકાલે સાંજે અહીંયાથી નીકળી હતી વિરમગામ જવા. તો વિરમગામ જતા વચ્ચે ભાડસણકને જ એમને પોલીસે રોકી અને પાછી ગંગાનગર મોકલી દીધી છે. એમને કોઈ જમવાની સગવડ નથી કે કશું જ નથી. એમને વારંવાર તંત્રને પણ રજૂઆત કરી. આપણી સાથે છે એમના મંગલભાઈ. મંગલભાઈને આપણે વાત કરીએ કે શું કહેવા માગે છે. મંગલભાઈ શું થયું? હા સાહેબ, આપણે 19 તારીખથી અમારા જે માણસો ફસાયેલા છે એમને અમારે જમવાની વ્યવસ્થાની કોઈક માંગણી કરી આપો સાહેબ. ને જે લોકો અમે મોકલવાની કોશિશ કરી, પેદલ જવાની કોશિશ કરી, તો અર્ધેકથી આપણે પોલીસ સાહેબે પાછા મોકલ્યા. અને મેં 2-3 જગ્યાએ જાણ કરી તો આપણે મગનભાઈ માળી સાહેબે અમને સારા કામમાં સપોર્ટ આપ્યો. જાણ કરી કે જમવાની વ્યવસ્થા તમને હું કરી આપીશ સાહેબ. બસ આટલેથી. તમે કેટલા દિવસથી અહીંયા આગળ છો? અહીંયા આ લોકો 19 તારીખથી અહીંયા આગળ ફસાયેલા છે સાહેબ. એને 15 તારીખે જે ખુલવાનું હતું એના અંદર ખુલ્યું નહીં સાહેબ. અમે એના સિવાય ઘણી જગ્યાએ ભાગદોડ કરી પણ છતાંય કોઈ તંત્રને આપે જોડ કરી હતી? તંત્રની જોડ કરી નથી સાહેબ. પણ સાહેબોને હવે થોડું ઘણું એમનાથી પછી કાંતિભાઈ કરીને આલવાડાવાળા સાહેબે અમને જાણ કરી કે મગનભાઈનો એમનો નંબર આપ્યો. સરપંચ સાહેબને મેં ફોન કર્યો હતો સવારના. સરપંચ સાહેબ કે હું કરી આપું. પછી મગનભાઈ સાહેબને ફોન કર્યો. પછી જીતુભાઈને મોકલ્યા જમવાનું આપવા. અમને આટલી સહાયતા અમને મળી. આ હતા મંગલભાઈ. મંગલભાઈએ જણાવ્યું કે બીકે ન્યૂઝ ચેનલ અને મગનભાઈ માળી તરફથી જો કે આજે પણ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે જોગમાયા કૃપામાં અત્યારે હિન્દુ સનાતન સમાજ દ્વારા જે જમવાનું ચાલી રહ્યું છે તેના દ્વારા પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે ગંગાનગરના લોકોને પણ એક અપીલ છે કે જો એમના બે માણસો એવા નિમી આપે તો ગંગાનગરના માણસોને પૂરેપૂરી જમવાની વ્યવસ્થા હિન્દુ સનાતન સમાજ કરવા તૈયાર છે. મહેશ બારોટ સાથે જીતુ મંડોરા, બીકે ન્યૂઝ ચેનલ, જૂના ડીસા.